અમરેલી ખાતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારશ્રીએ તમામ એપીએમસીમાં મગફળીમાં ટેકાના ભાવ જાહેર કર્યા, જેમાં ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઉઘાડી લૂંટ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા. અભણ ખેડૂતોને લૂંટવાનો નવો નુસ્ખો, પહેલા મગફળી રિજેક્ટ કરે અને રૂપિયા આપો એટલે સેમ્પલ પાસ થઈ જાય, તેમજ વજન કાંટા બારદાન બાદ હવે સેમ્પલમાં પણ વચેટિયાઓ ફાવે છે અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ટેકાના ભાવે મગફળીમાં પહેલા બારદાન કૌભાંડ અને ત્યારબાદ વજન કાંટાઓ. તમે જોયું કે જેવી રીતે ભાણવડની અંદર 3 કિલોનો ડિફરન્સ 60 કિલો એ આવ્યો, બારદાનની અંદર 700 ગ્રામના બારદાન છે એમાં 1 કિલોનું બારદાન ગણી 300 ગ્રામ ખેડૂતોની મગફળી વધારે લેવામાં આવે છે. જે આજની ઘટના છે રાજકોટની અંદર, પડધરીના ખેડૂતોએ જે આખે આખું એક કૌભાંડ બહાર લાવ્યા છે, પહેલા એ ખેડૂતોને હું બિરદાવું છું અને હારે હારે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી અલગ અલગ એજન્સીઓ, જે ખાનગી એજન્સીઓ છે એના દ્વારા જે સેમ્પલ લેવામાં આવે છે, એ સેમ્પલ લેનાર ગ્રેડર છે એ લાયકાતવાળા માણસો નથી. એ જનતા રેડ કરી અને કિસાન કોંગ્રેસે રાજકોટમાં જ સાબિત કર્યું હતું કે આ ગ્રેડરો છે એ પોતાની લાયકાત મુજબના નથી. તેમ છતાંય આ સરકારે એ ગ્રેડરોને ચાલુ રાખ્યા, એની લાયકાત ક્યાંય કરતા ક્યાંય માગવામાં ન આવી અને એ લાયકાત વગરના માણસો અમારી ખેડૂતોની મગફળી ગેરલાયક છે એવું પહેલા ઠેરવે, 2500 રૂપિયા આપો એટલે એ લાયક થઈ જાય. આ જે વાત છે એ ભાજપ અને આ કૌભાંડને એકદમ લાગુ પડતી બાબત એટલા માટે છે કે જેવી રીતે ભાજપની અંદર કોઈ પણ કૌભાંડી જાય, કોઈ પણ ગુનેગાર જાય તો એ ભાજપમાં જાય એટલે પવિત્ર થઈ જાય, એવી જ રીતે આ મગફળી પહેલા સેમ્પલની અંદર નાપાસ કરવામાં આવે અને 2500 રૂપિયા દો એટલે પાસ થઈ જાય. આ ભાજપ અને એના મળતિયાઓનું આ કાયદેસરનો કૌભાંડ છે. અગાઉ જે મગફળીના કૌભાંડ સીધી રીતે થતા હતા એ કિસાન કોંગ્રેસે ગાંધીધામમાં જે હુમલો કરી અને 1.5 કિલોના પથ્થરો દેખાડ્યા એના કારણે સરકાર પાસે કોઈ પણ રસ્તો ન રહ્યો એટલે બારદાનની અંદર કૌભાંડ કરે છે, વજન કાંટામાં કૌભાંડ કરે છે અને સેમ્પલોમાં કૌભાંડ કરે છે. કોઈ પણ રીતે મગફળીમાંથી ખેડૂતને લૂંટવા સિવાય આ સરકારનું કામ જ નથી. શિયાળ વીરજી, KTV ન્યૂઝ, રાજુલા.